દાહોદની ઘટના બાદ રાજ્યને હચમચાવી દેનારી ઘટના સુરતના માંડવી તાલુકામાં બની છે. અહીં સ્કૂલના આચાર્ય વિરુદ્ધ 4 વિદ્યાર્થીનીઓએ શારીરિક છેડતીની ફરિયાદ કરી છે. વિદ્યાર્થીનીઓએ કહ્યું કે નરાધમ શિક્ષક રાત્રે તેમના રૂમમાં ટોર્ચ લઈને પહોંચી જતો હતો અને બાળકીઓને નહાવા જતી ત્યારે જોતો હતો અને દવા આપવાના બહાને શારીરિક હાથ લગાવીને છેડતી કરતો હતો. આશ્રમ શાળામાં વિદ્યાર્થીનીઓ રહેતી હતી અને સ્નાન કરવા માટેની વ્યવસ્થા બહાર હતી. આશ્રમ શાળામાં જ આચાર્ય યોગેશ પટેલને પણ એક રૂમ રહેવા માટે આપવામાં આવ્યો હતો. આ રૂમમાં 2 દરવાજા છે, એક આગળ અને એક રૂમની પાછળની સાઈડ છે. રૂમની પાછળની સાઈડના દરવાજાથી લગભગ 200 પગલા દૂર વિદ્યાર્થીઓના નહાવા માટે બ્લોક બનાવવામાં આવ્યા છે. આ વિકૃત યોગેશ જ્યારે વિદ્યાર્થીનીઓ નહાવા માટે જતી હતી ત્યારે ત્યાં પહોંચી જતો હતો. હોસ્ટેલમાં જ્યારે વિદ્યાર્થીનીઓ સુવા માટે જતી ત્યારે પણ મોડી રાત્રે આ લંપટ આચાર્ય ટોર્ચ લઈને પહોંચી જતો હતો અને બારીમાંથી ટોર્ચ મારીને રૂમની અંદર જોતો હતો. અને કોઈક વાર એવી પણ ઘટના બની હતી કે ગરમીના કારણે વિદ્યાર્થીનીઓ પૂર્ણ કપડાં પહેરતી ન હતી અને આવા સંજોગોમાં તેઓ શરમજનક સ્થિતિમાં મુકાઈ જતી હતી. આ અંગે વિદ્યાર્થીનીઓએ ગૃહમાતાને પણ ફરિયાદ કરી હતી. ગૃહમાતાએ જ્યારે આચાર્યને આ અંગે ટોક્યા હતા ત્યારે લંપટ આચાર્યએ કહ્યું કે આ મારી જવાબદારી છે, હું ઇન્સ્પેક્શન કરવા આવ્યો છું. આચાર્ય યોગેશ પોતાની પાસે અલગ અલગ દવાઓ પણ રાખતો. જ્યારે કોઈ પણ વિદ્યાર્થીની તબિયત બગડે તો દવા આપવાના બહાને પણ ક્યારેક કમરમાં તો ક્યારેક ગળામાં અને ક્યારેક છાતી પર હાથ મૂકતો હતો. આ અંગેની પણ ફરિયાદ વિદ્યાર્થીનીઓ દ્વારા કરવામાં આવી હતી. પોલીસને આ અંગે જાણ થતાં તાત્કાલિક જ જે બાળકીઓએ આચાર્ય દ્વારા છેડતી કરવામાં આવી હોય તેમના નિવેદન લેવાનું ચાલુ કરી દેવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં 35 વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓના પોલીસ દ્વારા નિવેદન નોંધી લેવામાં આવ્યા છે. આ નિવેદનના આધારે પોલીસે વિદ્યાર્થીનીઓના મેડિકલ પરીક્ષણ પણ કરાવવાનું ચાલુ કરી દીધું છે. અત્યાર સુધીમાં 6 જેટલી વિદ્યાર્થીનીઓના મેડિકલ પરીક્ષણ પણ થયા છે, જેમાં 1 13 વર્ષની વિદ્યાર્થીનીના પ્રાઇવેટ પાર્ટ પર નિશાન પણ મળી આવ્યા હોવાની આશંકા છે. નરેન આશ્રમ શાળામાં કુલ 177 વિદ્યાર્થી છે, જેમાંથી 80 વિદ્યાર્થીનીઓ છે. તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે આ પ્રિન્સિપાલે મોટા ભાગની વિદ્યાર્થીનીઓ સાથે છેડતી કરી છે. પોલીસે પીડિતા તરીકે 4 વિદ્યાર્થીનીઓની પૂછપરછ કરી આચાર્ય વિરુદ્ધ ફરિયાદ નોંધી તેની ધરપકડ કરી હતી. નરાધમ આચાર્ય યોગેશ પટેલ છેલ્લા 10 વર્ષથી આશ્રમ શાળામાં ફરજ બજાવતો હતો અને છેલ્લા 1 વર્ષથી આચાર્ય તરીકે ફરજ પર હતો, જેથી પ્રિન્સિપાલે વિદ્યાર્થીનીઓની છેડતી કરવું નું કૃત્ય લાંબા સમયથી ચાલતું હોવાની પોલીસને શંકા છે.